સુરતમાં પોલીસ વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ કર્યા બાદ હવે જરૂરિયાતમંદો માટે પણ પોલીસે આગળ આવી 315 જેટલા જરૂરિયાતમંદોને 2.25 કરોડ સુધીની લોન અપાવી હતી. ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર બેન્કો મંડળીઓ સાથે મળી સુરત પોલીસે સંકલન કરી જરૂરિયાતમંદોને લોન અપાવી છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર સુરત પોલીસે બેન્કો અને સહકારી મંડળીઓ સાથે સંકલન કરી 315 જરૂરિયાતમંદ લોકોને 2.25 કરોડની લોન અપાવી છે. લોકો ઊંચા વ્યાજના ચક્કરમાં ન ફસાય તે માટે સુરત પોલીસે થોડા દિવસ પહેલાં કેટલીક સહકારી મંડળી અને બેન્કો સાથે સંકલન કરી લોન મેળાનું આયોજન કર્યું હતું. આ લોન મેળામાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે 2200 લોકોએ લોન માટે અરજીઓ કરી હતી, જેમાંથી 315 લોકોની લોન મંજૂર કરાઈ છે. ઇન્ડોર સ્ટેડિયમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી, રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ CR પાટીલ અને પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે લોનના ચેક વિતરણ કરાયા હતા. તો ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ કહ્યું હતું કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે વ્યાજના દૂષણ સામે સરકાર દ્વારા હલ્લાબોલ ચાલુ કરાયું છે. માત્ર એક મહિનામાં ગુજરાતમાં 847 કેસો દાખલ કરી 1000થી વધુ લોકોને પકડાયા છે. ત્યારે નવસારીના સાંસદ CR પાટીલે કહ્યું હતું કે પહેલીવાર પોલીસે લોકોની જરૂરી દરિયાદીલીને સમજીને પોતાની જવાબદારીમાંથી નથી આવતું તે પ્રકારનું કામ પણ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તે માટે પોલીસ કમિશનર અને તેવા સ્ટાફ તેમજ તેમના બેંકના સ્ટાફને અભિનંદન આપ્યા હતા. તો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું હતું કે વ્યાજખોરો મહિના 2% થી લઈને 25% સુધી ઊંચા વ્યાજે વસૂલાત કરતા હતા. અમે ગુપ્ત સર્વે કરાવ્યો છે, જેમાં એક દિવસમાં 98 ગેરકાયદે વ્યાજખોરોને પકડી પાડ્યા હતા. ધીરે ધીરે લોકોની હિંમત ખુલી છે, કેમ કે વ્યાજખોરો લોકોને ડર લાગતો હતો. 226 કેસો કરાયા છે. આખા રાજ્યમાં 25% થી વધુ કેસો માત્ર સુરત પોલીસે જ કર્યા છે. એમનું સપનાનું ઘર એમને પાછું મળ્યું. ઘરના પરિવારોની જે સોનાની ચેન, મંગલસૂત્ર ગીરવે મૂકેલું હતું એ પાછું મળ્યું. એમાં સુરત પોલીસે બી ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે. સુરત પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું. નીચે સુધી આ વિષયને લઈ જવા માટે શહેર પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર સુધી તમામ લોકો એક થઈને જે વખતે કામ કરે તો એનું રિઝલ્ટ શું આવે એ આપ સૌની નજરે છે. પોલીસે માત્ર ગુનેગારને પકડવાનું કામ નથી કરતી. આપણે ગુજરાત પોલીસમાં સંવેદનાથી, માનવતાથી કામ આગળ વધારવાનું એક મિશન હાથમાં ઉપાડ્યું છે. હાલ તો સુરત પોલીસ દ્વારા કરાયેલ નવતર પ્રયોગ અનેક જરૂરિયાતમંદોના મોઢા પર ખુશી લાવી ચૂક્યું છે. ત્યારે આગળ પણ પોલીસ અન્ય જરૂરિયાતમંદો માટે આવી રીતે લોન અપાવવાનું કામ કરશે તેમ પણ જણાવ્યું હતું. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી.